એક વાગ્યા સુધીની આ આગાહી છે જેમાં ઓગણીસ જિલ્લામાં મધ્યમથી સામાન્ય વરસાદની આગાહી છે કચ્છ સૌરાષ્ટ્રના નવ જિલ્લા ઉપરાંત મધ્ય ગુજરાતના પાંચ જિલ્લા દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં વરસાદ આવી શકે છે હવામાન વિભાગના મતે કચ્છ જામનગર દ્વારકા પોરબંદર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર દાહોદ પંચમહાલ વડોદરા ભરૂચ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા છે

साइट नो कांटेक्ट करता योग्य प्रत्युतर न मबले प्रवासी पुलिस में फरियाद दाखिल कर हम लोगों ने दो महीने पहले मेक माई ट्रिप थ्रू हमने यहाँ पे ओयो का रूम बुक किया था और जब हम सुबह यहां पे आते हैं तो यहां पे ऐसा बोला जाता है कि यहां पे आपका बुकिंग चेकिंग डिनाइड हुआ है तो हमने उसको रीजन पूछा कि क्यों हमारा डिनाइड हुआ तो ऐसा बता रहे कि ઓલરેડી સર ે રૂમ દસ અવેલેબલ હૈ અમારે પા રૂમ ખા ચુકા હૈપરા સોમનાથમાં સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા સામે આવ્યા છે બાતમીના આધારે સુત્રાપાડાના ગોરખમઢી ગામમાં દેશ દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડવામાં આવ્યા બાવીસસો લિટર દારૂના આથાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો ત્રણસો ચાલીસ લીટર દેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે એસએમસીના દરોડાથી દારૂ વેચનારા તત્વોમાં ફફડાટ ફેલાયો છે તો સ્થાનિક પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે તરફ જેતપુરમાં દૂધમાં પાણી ભેસેળ થતી હોવાનો રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે આરોપીઓ માહી મિલ્કના દૂધના ટેન્કરમાંથી દૂધની ચોરી કરી પાણીનું મિશ્રણ કરતા આરોપીઓ માહે મિલ્ક કંપનીના માલિક અને ટેન્કર માલિકની જાણ બહાર જુનાગઢ રોડ પર સૌરઠ હોટલના ગ્રાઉન્ડ ઉપર ભેળસેળ કરતા હતા આરોપીઓ ટેન્કર ડ્રાઈવર સાથે મળી ટેન્કરમાંથી પાંચસો લિટર દૂધનો જથ્થો કાઢી તેમાં પાણી ભેળવતા પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી દૂધ અને ટેન્કર સહિત બે લાખ તેતાલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તરફ દૂષિત પાણી પીવાથી રોગચાળો સતત ફાટી નીકળ્યો છે ખેડાના માતરના રતનપુર ગામમાં રોગચાળો વકર્યો છે રોગચાળો એ હદે વકર્યો છે કે ઝાડા ઉલટીના એકસો ચાલીસ કેસ નોંધાયા હોવાની માહિતી છે આરોગ્ય વિભાગ હવે હરકતમાં આવ્યું છે આરોગ્ય વિભાગની કુલ અગિયાર ટીમોએ ગામમાં સર્વેની કામગીરી શરૂ કરી છે જોકે આરોગ્ય વિભાગના મતે ગામમાં દૂષિત પાણી પીવાથી આ રોગચાળો ફેલાયો છે હાલમાં આરોગ્ય વિભાગની સર્વેની કામગીરી ચાલી રહી છે વધશે લઈને મોટી આગાહી આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે હાલ ચોમાસું કેટલાય દિવસોથી એક જ જગ્યા પર સ્થિર છે ત્યારે ખેડૂતો પણ એક જ સવાલ કરી રહ્યા છે કે ચોમાસું ક્યારે પોતાની આળસ મરોડશે અને આગળ વધશે પટેલે કરી માહિતી સાથે આપણે જણાવી દે અમારા સંવાદદાતા વિભુ અહીંયા આપણી જોડે જોડાઈ ચુક્યા છે વિભુ ત્યારે તમામ ખેડૂતો એક જ સવાલ કરી રહ્યા છે કે ચોમાસું ક્યારે પોતાની આળસ મરૂડશે આપણી સાથે અંબાલાલ અંબાલાલ જે છે તેઓને પૂછ્યો કે હાલ ચોમાસું ક્યારે ગતિ પકડશે અને ક્યારે કેવો વરસાદ થશે એથી સમગ્ર ગુજરાતમાં લોકો રાહ જોઈ રહ્યા છે સારો ચોમાસુ સારો વરસાદ ક્યારે આવે કારણ કે બેસી ગયા બાદ મંદ પડી ગયું છે અને એક જ જગ્યા પર સ્થિર થઈ ગયું છે ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ આપણે તેઓની સાથે વાત કરીશું કાકા હવે ચોમાસુ સક્રિય તો થયું છે પરંતુ આગળ ક્યારે વધશે સક્રિય થયું છે અને આગળ પણ વધી રહ્યું છે પરંતુ ઉલ્લેખનીય છે કે અરબી સમુદ્રની શાખા ભલે મંદ હોય મંદગતિથી આગળ તો વધી જ રહ્યું છે પણ બંગાળસાગરની જે શાખા જે છે એ બે ભાગમાં એના બોલચર્ચ છે ભેજ એક એક શાખાનો થોડો ભેજ જે છે એ પૂર્વ ભારત તરફ જશે જેમાં બંગાળ બિહાર અરુણાચલ પ્રદેશ આસામ વગેરે વરસાદ થશે અને બીજો બીજો એનો જે ફાંટો પડે છે એ વિશાખાપટ્ટનમમાં થઈ દક્ષ મહારાષ્ટ્રમાં થઈને લગભગ મધ્યપ્રદેશના ભાગ સુધી આવશે અને મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના ભાગોમાં તો આજથી જ ભારે વરસાદ થઈ જવાની શક્યતા રહે છે એક શાખા તો બંગાળ શાખાની શાખા પણ સક્રિય થઈ જાય છે અને આ શાખા લગભગ હવે મધ્યપ્રદેશમાં થઈને ગુજરાતમાં લગભગ મધ્ય ગુજરાત સુધી આવી જવાની શક્યતા રહેશે પણ તે પૂર્વે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે અને જે સૌરાષ્ટ્રના દરિયા કિલ્લાના ભાગો છે ગીર છે સોમનાથ છે વેરાવળ છે અમરેલી છે ભાવનગર છે અને ખંભાત છે આ ઉપરાંત ખેડા જિલ્લાના કેટલા ભાગો બાલા છે કપરવન છે તારાપુર છે આ ભાગોમાં વિજગરીએ છે પવનની ગતિ આજે પણ ગત ગબરીએ છીએ સત્તરથી બાવીસમાં ગતિઓ વધારે છે અને લગભગ ચાલીસ કિલોમીટર ઉપરનો પવન મૂકાશે ત્યારબાદ અમદાવાદ વડોદરા આણંદ નડિયાદમાં પણ બેઠા છે અને પવન ફૂંકા છે અને ઉત્તર ગુજરાતમાં પણ પવન સાથે ફૂંકા છે અને કેટલાક ભાગોમાં ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા જે રીતે ગુજરાતમાં આ હવે ચોમાસુ ખરેખર ક્યારે જામશે કારણ કે ખૂબ જ રાહ જોઈ રહ્યા છે કે સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થાય ચોમાસુ રાહ ખેડૂતભાઈઓ રાહ જોઈએ સ્વાભાવિક છે પરંતુ વૃક્ષિત નક્ષત્રમાં જે વરસાદ થાય ત્યાંનું પાણી સારું ગણાતું નથી અને હજુ બહુ મોડું થયું નથી કારણ કે એકવીસમીની રાત્રે એટલે અડધી રાત્રિ પછી ચોમાસું બેસે છે એટલે બાવીસ જૂને આગ્રા નક્ષત્ર આવે છે અને આગ્રા નક્ષત્રમાં વાવણી કરવી સારી રહે એટલે હજુ ચોમાસું મોડું થયું નથી વીસમી જૂનથી જ ચોમાસું વધુ સક્રિય થશે અને લગભગ અઠ્યાવીસ જૂન સુધીમાં તો ગુજરાતમાં સારો વરસાદ આવવાની શક્યતા રહેશે જેમાં આવા ગામના વસાડ ભાગમાં ભારે વરસાદ થશે કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ સત્તરથી વીસમાં એક લો પ્રેશર અરબસાગરમાં બનશે અને મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં પણ તારીખ વીસ વીસની આસપાસ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ જ દક્ષિણ ગુજરાતના અન્ય ભાગો જેમ કે સુરત પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને તારીખ અઠ્યાવીસ જૂન સુધીમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો જૂનાગઢ ઉપરાંત લગભગ કાછાવાડના ભાગો ભાવનગરના ભાગો અને મધ્ય સૌરાષ્ટ્રના ભાગો સુરતના ભાગો હાલારના ભાગો એટલે કે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગરના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે અને કેટલાક ભાગમાં ભારે વરસાદ તો કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો જે છે જૂનાગઢ અને કેટલાક ભાગો અમરેલીના આ ભાગોમાં ક્યારેક અતિભારે વરસાદ પણ થઈ શકે છે અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે ત્રણ ઇંચ વધુ વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ બે ઇંચ કચેથી વધુ વરસાદ થવાની શક્યતા છે અને કચ્છના ભાગોમાં પણ વરસાદ થશે પણ વિભૂત ઉલ્લેખનીય છે કે આ વરસાદથી જળસંકટ છે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ જળસંકટ રહેશે એ જળ સંકટ જે એ એ પ્રશ્ન ઘણા ભાગે ઉકેલા જશે કારણ કે હમણાં બંધોમાં પાણી લગભગ છે એટલે આ વરસાદી કઈ કં છે સંકટ સૌરાષ્ટ્રના ભાગોમાં તો ઉકેલા છે પરંતુ મધ્ય ઉદારના ભાગોમાં પણ કંઈક કં થોડું થોડું જળ સંકટ વીસ થી અઠ્યાવીસ સુધીમાં સારો વરસાદ આવી જશે પરંતુ ખેડૂતોએ વાવણીની રાહ જોઈ રહ્યા છે તો વાવણી વિલંબમાં થશે કે સમય સરસ થઈ જશે આગ્રા નક્ષત્રમાં જ વાવણી સાથે છે યોગ્ય કહેવાય એટલે વાવણી જે છે આગ્રા નક્ષત્રમાં વરસાદ આવે અને વરાપ આપે તો વાવણી કરાય તો વાવણી મોડી પડી ના કહેવાય જે વિભુ તો અત્યારે જે સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ એવું કહી શકાય કે જૂન એન્ડ સુધીમાં થઈ જશે જૂન એન્ડ સુધીમાં સચરાચર નીર નિરંતર ચોમાસું લગભગ ગુજરાતના બધા ભાગોમાં થઈ જવાની શક્યતા છે મહત્વ ભાગોમાં પરંતુ હાલમાં પણ કેટલાક રોગમાં વરસાદ થશે હાલમાં પવનની ગતિ વધારે છે અને ગાજવીજ વધારે છે પ્રક્રિયા તો તારીખ સત્યાવીસ થી શરૂ થઈ ગઈ છે ચોમાસું આગળ વધવાની પણ આ વખતે ચોમાસું જે છે એ લગભગ બંગાળના ઉપસાગરની શાખા હમણાં જ લગભગ મધ્યપ્રદેશ સુધી પહોંચી જશે હમણાં લગભગ છત્તીસગઢના ભાગો ઉપરાંત મહારાષ્ટ્રના દક્ષિણ ભાગો અને અન્ય ભાગોમાં તો હમણાં ઘણા બહુ એક બે દિવસો પછી જશે અને આ બંને શાખાઓ મઠ થતાં ગુજરાતમાં સતરાચળ વરસાદ થવાની શક્યતા રહેશે જેની શાખાઓ વધુ કાર્યરત છે ગુજરાતના ભાગોમાં મધ્ય ગુજરાતના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના ભાગોમાં કચ્છના ભાગોમાં પણ કાર્યરત રહેશે એટલે બંને શાખાઓનું ધોરણ છે એટલે આ વખતે વિભુ સારો વરસાદ થવાની શક્યતા છે સારો વરસાદ બલકે કેટલાક ભાગમાં ભારે અને કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ કરતા રહે છે જેથી બંધોમાં પાણીની આવક આવશે અને કઈ કહે છે પ્રોબ્લેમ છે છે એ દૂર પણ જે રીતે અત્યારે ચોમાસું સ્થિર થઈ ગયું હતું તો એમનું કારણ શું કારણ કે આટલું ચોમાસું અટવાઈ ગયું છે એવું બનતું હોય છે કે ગુજરાતમાં ચોમાસું બેસી ગયા બાદ ધીમે ધીમે પણ આગળ વધતું હોય છે પરંતુ છેલ્લા દસ તારીખે ચોમાસુ બેસી ગયા બાદ ત્યાં ત્યાં સ્થિર છે જે વિનગ આવવી જોઈએ દક્ષિણ ગોળાર્ધમાં થઈને મારા દ્વારા ટાપુમાં થઈને પૂર્વ આફ્રિકામાં થઈને અને કેટલી કેટલોક ભાગ જે છે વિશ્વવ્રતમાં ગોળીને શ્રીલંકાના ભાગમાં થઈને કેરળ કાંઠે આવવું જોઈએ આ આ વિનગ્છ જે છે એ નબળી હતી દક્ષિણ પશ્ચિમ જે અરબ સાગરનો ભાગ છે એ પોષક નહોતો અને તેલ વિન તો આવતા જ નથી કારણ કે પૂર્વ વ્યાસિક મહાસાગરમાં તટસ્થ સ્થિતિ છે નહીં અન્નિનો કે નહીં લાનીનો જ્યારે લાનીનો થાય ત્યારે તેજ પવન ફૂંકાય અને ઉપલા લેવલના વાદળો થાય પરંતુ હવે ઉપલા લેવલના જે વાદળો જે છે એ થતા જણા છે અને એ પ્રેશર જે છે અરબસાગરમાં લગભગ એક હજાર આઠ એક કેટલાક ભાગમાં એક હજાર દસ અને ગુજરાતમાં લગભગ એક હજાર એક તો મધ્ય ગુજરાતમાં એક હજાર બે એટલે એક હજાર એકથી એક હજાર બે કે ત્રણ સુધીનું જો મિલિમનું પ્રેશર હોય તો ગુજરાતમાં સારો વરસાદ આવે અને રાજસ્થાનના ભાગમાં નવસો અઠ્ઠાણું જેવું પ્રેશર છે એટલે આ પ્રેશરની ગતિવિધિ યોગ્ય છે જે જે છે પુષ્ક કરવામાં ચોમાસું પુષ્ક કરવામાં સહાયકારી થશે એટલે આ વિવિધ ગતના કારણે ચોમાસું સક્રિય થશે અને વીસથી અઠ્યાવીસ એ જૂન માસના અંત સુધીમાં છત્રાધર સારું ચોમાસું જવાની શક્યતા રહેશે અને બંને શાખાઓ કાર્યરત રહેશે જી તો આ હતા અંબાલાલ પટેલ અને તેઓએ કહ્યું છે કે વીસ જૂન થી અઠ્યાવીસ જૂન સુધીમાં ગુજરાતમાં સારો વરસાદ થશે આદ્રા નક્ષત્રમાં વાવણી કરવી પણ ઉત્તમ રહેશે